ભરૂચની વાત કરીએ તો દેડિયાપાડામાં ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે રાજકીય મામલો ગરમાયો. તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ચૈતર વસાવવા અને મનસુખ વસાવવા આમને સામને. તો કચેરીમાં ટીડીઓને ચૈતર વસાવવાએ ધમકી આપી અને ગેરવર્તન કરાયું છે તેવું મનસુખ વસાવવા જણાવી રહ્યા. મનસુખ વસાવવા કોઈ પદ પર નહીં, દેડિયાપાડાના નાગરિક નહીં, કયા હોદ્દાની રૂહે ખુરશીમાં બેઠા બંને પક્ષોના ઉમેદવારો સાથે. ટોળા ઉમટી પડ્યા હતા અને મામલો ગરમાયો હતો અને આ મામલો થાળે પાડવા માટે પોલીસ પણ પહોંચી હતી. અંતર્ગત વાત કરીએ તો ભરૂચ લોકસભાની હોટ સીટ પર ચૂંટણી બાદ આજે આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ધસામણ જોવા મળી અને દેડિયાપાડામાં આજે શુક્રવારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બંને પક્ષના કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા. આ અંતર્ગત વાત કરવામાં આવે તો વણસ્તી પરિસ્થિતિને ધ્યાને રાખીને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ પહોંચી હતી અને બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા પોતાનો ફેસબુક પર મેસેજ મુકાયો હતો કે દેડિયાપાડાના તાલુકા પંચાયતમાં ટીડીઓ સાથે ચૈતર વસાવા ધાકધમકી કરી રહ્યા છે. બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકીને અધિકારી સાથે ગેરવર્તન કરાતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો. જે બાબતની જાણ થતા મનસુખ વસાવા તાત્કાલિક દેડિયાપાડા પહોંચવા રવાના થયા હતા. સાથે જ તેઓએ પોતાની ફેસબુક પોસ્ટમાં બીજા તાલુકા પંચાયતના સભ્યોને પણ કચેરીએ પહોંચવા માટે જાણ કરી હતી અને કોઈ પણ કર્મચારીએ ગભરાવાની જરૂર નથી, સરકાર તમારી સાથે હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. બીજી તરફ દેડિયાપાડા તાલુકા પંચાયત બહાર ભારે ભીડ વચ્ચે ચૈતર વસાવા અન્ય વિપક્ષી સભ્યો અને તેમના સમર્થકો સાથે હાજર હતા. આપ અને ભાજપના બંને ઉમેદવારો તાલુકા પંચાયત ખાતે સમર્થકોના ટોળા લઈ પહોંચતા પોલીસ પણ વાતાવરણ બગડે નહીં તે માટે એક્શન મોડમાં આવી હતી અને પોલીસ પણ પહોંચી હતી. આ અંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા દેડિયાપાડાના નાગરિક નહીં, કોઈ પણ પદ પર નથી, ત્યારે આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂહે ખુરશીમાં કલાકથી બેઠા હોવાનો સવાલ પૂછ્યો હતો. બધાને શું કરવા મનસુખ વસાવાએ દેડિયાપાડા બોલાવ્યા છે, એમને બહાર બોલાવો, ટીડીઓને પણ બોલાવો, ચોખવટ કરવાનો સૂર વ્યક્ત કર્યો હતો અને પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી હતી. આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો, કાર્યાલય પર હતો અને બપોરે જમીન સરકીટ આવશે એટલે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈડીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે. એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચું ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે તાલુકા કક્ષાએ આવી ગયેલા, તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતા. હું પણ મારા 6 મહિનાથી યોજનાકીય કામો બંધ છે, મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના, હું પણ ત્યાં ગયો, મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે, મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામ જોગ છે તો ખુલાસો આપો. તમારા પીઆઈ પંડ્યા, પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા, આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની, છતાં એ અહીંનો માહોલ બગાડવા માગે છે, લોકોને ઉશ્કેરવા માગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માગે છે. આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારે, અમે શાંતિમાં માનીએ છીએ, સંવિધાન લઈને ચાલીએ છીએ. આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલખીલથી કરવા માગીએ છીએ તો અમને કોઈ વાંધો નથી, અમે ખીલખીલ વાળા માણસ. પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવવાની કોશિશ કરશે, અમે લડી લેવાના મૂળમાં છીએ. અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે, કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ ડોળવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે. અને અમે કોઓપરેટમાં માનીએ છીએ, અત્યારે હમણાં બી એમને મળીને જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીર નથી લેજો. અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષયવસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈ રહેશે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કાંઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, મેદાનમાં છે, જોવાઈ જશે. પછી લેકિન વો લોગ બાર બાર હમારે પે અટેક કરેંગે તો હમ ભી સહે સહે કે નહીં
चलेंगे फिर हम भी खुले में आ जाएंगे। आप हमारे पास आइए, सरकार उनकी है, वो सरकार आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं। वो सही बात, अभी तक जितनी घटना बनी है मीडिया पड़े में साहब, ये कायदे को साइड पे रख के बात किया। અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા, આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈને બીવાના નથી, કેમ કે અમે સાચા છે, દર વખતે દબાવવાની વાત અમે સાંભળો, અમે પણ પોતે બેઠેલું છે બરાબર, ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોઓપરેટ કર્યું છે ને મને ખબર છે બરાબર છે, પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાન માં છે, તમારે પછી અમે બેઠેલું છે, એવી ઘટના બની છે અહીંયા, અહીંયા પૂરું આવ્યા છે સાહેબ, એ પણ ખબર હશે, આ ખોટી આપણે તમે પીડીએફ લેજો, આપણે પછી તમને ગયા છે, કોઈએ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ, એટલે હું કેવા માંગુ છું, સાબિત કરવા માંગુ છું, તમે ટીડીઓ ને ધમકાયા હશે, હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવવા આવ્યું ને, હું માણિક મેળું છું, હા એટલે હા તો એટલે મેં એમને ધમકાવ્યા હોય, હમણાં મારી ટીડીઓ ને ધમકાયા, તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો, એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા, શું કામ ભાગી ગયા, તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા, કઈ નથી અહીંયા શાળા નથી, શાળામાં ખુલાસો કરો, મારા નામ નો ખુલાસો કરો, કોઈ જરૂર નહીં, તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયા મળવા માટે આવ્યો કે તમે ડીટીન ધમકાય, મને ખબર પડી કે ટીડીઓ મળશે એટલે પૂછું જ, મેં ટીડીઓ મળી એટલે પૂછું જ છું, એવું તો કોઈ નહીં, એવું તો મોદી અમારે ગાળ બોલ્યો, મોદી અમે એ વસ્તુ પ્રૂફ કરી નથી બોલાયા, ના ના એ વસ્તુ ના આવે સાહેબ, સાચું હશે તો એટલે મારા કરશે, મારા મેં એવું કરજો, અમે ખોટી 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 રીતે તો આ માહોલ ના ડોડા હોય, માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત કરવાની, કોઈ કોઈ બગાડતો નથી, હા એ ખોપની જમાવવાનો, ના ના તમે ખોપની જમાવો, બિલકુલ નહીં, તમે ખોપની જમાવો, બિલકુલ નહીં જમાવવાનો, તમે ખોપની આપણે પીઆઈ સાહેબ, આ જો તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું, મૂક્યું ને કેવું ને, મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને, ખુલાસો કરાય, ખુલાસો કરો, ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે, લોકો આવ્યા છે, દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે, દર વખતે તમને ટેન્ડર વસાવા દેખાય છે, જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે, ચૂંટાયેલા પબ્લિક તરીકે ચૂંટાયેલા, પબ્લિકે ચૂંટેલા છે, બે મિનિટ ઉભા રહેજો, બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે, જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો, તમને દર વખતે ટેપ પડી જાય છે, એ વાતના ટેવ નથી પડી, આ તો કેમ દોડી આવ્યા છે, અરે વાહ મારો અધિકાર છે, અરે એ ટીડીઓ છે, ક્લાસ ટુ અધિકારી છે, એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે, મારી ફરજ છે આવવાની, એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે, એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પડે, ધ્યાન આવી જાય છે, મારો અધિકારી છે, આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા, મનરેગામાં નરસિંહજીમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા તમે, કેમ દોડી નથી આવ્યા, તપાસ માંગો તમે, તો તમારી સરકાર છે કરાવો ને, કરાવીશું, એ બી તપાસ કરાય, કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો, તપાસ બધું જ થશે, તમે 20 કરોડ ના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો, બધું થશે, આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં હતા, અમે અહીંયા બેઠા છે, ધારાસભ્ય તરીકે ચાર તારીખે ખબર પડે, ચાર તારીખે ખબર ભાન અવડાવી દે, ચાર તારીખે હા ખબર પડશે, દર વખતે ટેપ પડી ગયેલી છે, તમારા વિસ્તારમાં કર્યા કરો, વિસ્તાર વાળા દર વખતે તૂટી પડો, શંકરભાઈ બંધ કરો, તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને, હું લોકપ્રતિનિધિ છું, સાંભળો હું ધારાસભ્ય છું, શિક્ષક નથી, કઈ કઈ શિક્ષકો નથી, તે સેવા કહેવાય, એમની ફરજ નથી, ચર્ચા કરવાની, ફરજ નથી મારી હાથે ચર્ચા કરવાની,
મેં જગ્યા આપી, પૂછી લો, આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને ફૂટલોગર ને એવું બધું કીધું છે એમને, મેં માનહાનિનો કેસ કર્યા. અધિકારી માં આવેદન બી આપી દીધું, એમને કને બધા ફૂટલેગરો ના નામ છે. અમારી બી, અમારી બી લાગણી છે ને, અમારા પણ જાહેર જાહેર માં અમને બોલા છે. લોકો ની એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારા થી. તમને ફોન કરો, તમે શું કરવા દો? હું મારું કામ મેં મારી કરાવો, એમાં તમારે ચંચુપાત નહીં કરવા દો. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ, આ તમને કહી દીધું. હા બંધ કર ભાઈ, તું રવાદે હોય રવાદે, ઉપર દારૂ વેચવા વાળા નું મારે સંભાળવાનું. દારૂ દારૂ વેચવા વાળા નું મારે સંભાળવાનું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળા નું મારે સંભાળવાનું છે. આ દારૂ દારૂ વેચવા વાળા નું મારે, આ બુટલેગર નું મારે સંભાળવાનું. આ દારૂ વેચવા દારૂ વેચવા વાળો તારો બાપ ને તું, દારૂ વેચવા વાળો સંભાળે છે. આ દારૂ વેચવા વાળા ને સમજાવો, દારૂ વેચવા વાળા ને સમજાવો. કોણ? સાવકાર છું, બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો, ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો, ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળ ના ધંધા, એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો, શરમ આવે, શરમ. સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો, ડૂબી મરો. અહીંયા આંકડા ના ધંધા કરવા વાળા લઈ ફરો છો, ડૂબી મરો, ડૂબી. બુટલેગર ને લઈ ફરો, એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. તમને પૂછી લો, હપ્તા ભરું છું. તારા જેવો બુટલેગર નથી. બી ક્વોલિટી નું દારૂ વેચી વેચી ને બંગલા બાંધ્યા છે સાલા. વિસ્તાર માં લાગે છે તારા જેવી તો વોટ ઉપી આવી ગઈ. અરે છે અમે ખુલાસો કરો, ડેડિયાપાડા નો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે. ચાલો મેં આવું, ચાલો ચાલો પાંચ જણ, ચાલો ચાલો ચાલો. સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચે ડેડિયાપાડા પહોંચો, હું ત્યાં નીકળી ગયો છું. પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે, ઉશ્કેર્યો છે માહોલને, બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને. અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવવાની રહેશે. અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે, અમારા કાર્યકરો છે, અમે બધા શાંતિ, બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું. પણ જે રીતે વહીવટીતંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે. આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આજ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે 5 આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે. પણ વહીવટીતંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોફ જમાવવાની કે રોબ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે. આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટીતંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ. છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું. ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડિયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો, મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું
કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો. જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ. આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે. આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે 6 મહિનાના કામો નથી થયા. બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું. 6-6, 7-7% મનરેગામાં લઈ લીધા, નલ સે જલમાં લીધા, બધી યોજનાઓ કરોડો રૂપિયા આદિ આદર્શ ગ્રામના 68 કરોડ રૂપિયા વાપરી કાઢ્યા, વિકાસશીલ તાલુકાના 3 કરોડ 90 લાખ રૂપિયા વાપરી કાઢ્યા, નાણાં પંચના વાપરી કાઢ્યા. તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો? એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી, અને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે. અને અમે હવે સત્યની લડાઈ પર છે, અમે ક્યારે દબાવવાના નથી, સંવિધાનને લઈને ચાલીએ છે. એટલે આપના માધ્યમથી વહીવટીતંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ન્યાયિક તપાસ થાય, નિષ્ઠાથી તપાસ થાય. એકતરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે. આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું. ધન્યવાદ. જય આદિવાસી.